वंदे गुजरात। नमस्कार, ICDS महिला ने बाल विकास विभाग आजना पूर्व प्राथमिक शिक्षण कार्यक्रम में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आजना पूर्व प्राथमिक शिक्षण कार्यक्रम विषय है शरीर की तंदुरस्ती और स्वच्छता। हवे शुरुआत में कार्यक्रम की शुरुआत में कार्यक्रम ने अनुरूप एक प्रश्न मूकिए छे जे आपनी समक्ष रजू करूँ छू। आजनी कई प्रवृत्ति में घर और आसपासनी पाछेनी स्वच्छता विषे बात करवामां आवी छे। बाळगीत, चोखू घरनु आंगणू, गणतरीनी प्रवृत्ति, वार्ता भली उंदरणी। आपना जवाब माटे आपनु नाम, आपनु गाम, आपनो तालुको, आपनो जिल्लो अने जवाब। दाखला तरीके आपनु नाम धारा, गाम पानसर, तालुको कलोल, जिल्लो गांधीनगर अने जवाबनो विकल्प। जवाब मोकलवा माटेनो नंबर छे 6359-23492। आजना प्रश्ननो जवाब आवतीकाले 3:30 सुधी मोकलशुं। हवे हूँ जिज्ञाबेन मददनीश नियामक श्रीने विनंती करूँ के कार्यक्रम ने आगळ वधारे। खूब खूब आभार आपश्रीनो मैडम। दर्शक मित्रों, COVID-19 परिस्थिति अनुसंधान में જ્યારે આજે આપણે બાળકોને આંગણવાડીમાં બોલાવી શકતા નથી ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે આ જ પ્રમાણે ઉંમરે આંગણવાડીના માધ્યમથી આપણા બાળકોને અભ્યાસક્રમ મુજબ અને એમની વયજૂથ મુજબ 3-4 વર્ષના બાળકો, 4-5 વર્ષના બાળકો અને 5-6 વર્ષના બાળકો, દર્શક મિત્રો, આપણે આપણા બાળકોની વયજૂથ મુજબ એમને પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, અભ્યાસક્રમ મુજબ આપણે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ। અને દર્શક મિત્રો, આપ અમારી આ પ્રવૃત્તિઓ જોઈને એના અનુસંધાનમાં વાલીઓ પોતાના બાળકોને ઘરે પણ એ પ્રવૃત્તિઓ કરાવે છે અને અમને મોકલે છે। ખરેખર દર્શક મિત્રો, હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે વાલીઓ તરફથી અમને બાળકોને પ્રવૃત્તિ કરાવતા ઘણા બધા ફોટોગ્રાફ્સ અને વિડીયો અમને મળે છે। દર્શક મિત્રો, સમયના અભાવે અમે બધા જ વિડીયો આપને બતાવી શકતા નથી, પરંતુ અમે ચોક્કસ પ્રયત્ન કરીશું કે આપના બાળકોને પ્રવૃત્તિ કરાવતા વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીએ। દર્શક મિત્રો, હવે દર મહિનાની થીમ પ્રમાણે આપણે બાળકોની પ્રવૃત્તિઓ કરાવીશું। આપણે ઓક્ટોબર મહિનામાં બાળકો શું શું શીખશે એ આપણે જોઈશું। સૌ પ્રથમ તો દર્શક મિત્રો, આપણે મારું શરીર અને સ્વચ્છતા વિશે શીખીશું। શરીરની તંદુરસ્તી અને સ્વચ્છતા, બાળક જ્યારે પોતાની તંદુરસ્તી અને પોતાની સ્વચ્છતા કેવી રીતે રાખશે એ વાલીઓ પોતાના બાળકને સમજાવશે। પાલતુ અને દૂધાળા પ્રાણીઓ, આપણી આજુબાજુમાં મિત્રો પાલતુ પ્રાણીઓ હોય છે, દૂધાળા પણ પ્રાણીઓ હોય છે, એ પણ આપણે બાળકોને પરિચય કરાવશું। જંગલી પાણીમાં રહેતા પ્રાણીઓ, દર્શક મિત્રો, આપણે બાળકોને જંગલી અને પાણીમાં રહેતા જે પ્રાણીઓ કયા કયા છે તે બધી જ વસ્તુ આપણે સમજ એમને ઓક્ટોબર માસમાં આપણે બાળકોને આપીશું। આ ઉપરાંત આપણે બાળકોને એક સંકલ્પના પણ સમજાવતા હોઈએ છીએ। આપણે ઓક્ટોબર માસમાં બાળકોને ત્રિકોણ, નાનું મોટું અને કલરની પણ સંકલ્પના આપીએ છીએ, તો ભૂરા રંગની આપણે બાળકોની ઓળખ આપીશું। દર્શક મિત્રો, બાળકો એક સૂચનાને સમજે અને તેનું પાલન કરે છે। 3-4 વર્ષનું બાળક, દર્શક મિત્રો, એક સૂચનાને સમજે છે અને તેનું પાલન કરે છે, એની સરખી જોડ બનાવતા પણ શીખશે। બે ટુકડાની પઝલ પણ આપણે બાળકોને સમજાવીશું। દર્શક મિત્રો, ઓક્ટોબર માસમાં બાળક 1-5 સુધીની વસ્તુની ગણતરી કરતા પણ શીખશે। આ ઉપરાંત આપનું બાળક આપણે 3-4 વર્ષનું જે બાળક છે એક સૂચનાને સમજે છે અને તેનું પાલન કરે છે। આ મહિનામાં આપણું 4-6 વર્ષનું બાળક, જે 1 વર્ષ મોટું છે, તે બાળક 2 સૂચનાને સમજે છે અને તેનું પાલન કરે છે, સરખી જોડ પણ બનાવે છે। 4 ટુકડાની પઝલ, દર્શક મિત્રો, 4-6 વર્ષનું જે આપણું બાળક છે એ 4 ટુકડાની પઝલ પણ સોલ્વ કરી શકે છે। દર્શક મિત્રો, 11-15 સુધીની ગણતરી આપણા 4-6 વર્ષના બાળકો કરી શકશે। આ ઉપરાંત અંદર, બહાર, આગળ, પાછળની રમતો શીખીશું। આકારમાં લંબચોરસ આકાર, અર્ધગોળાકાર આકાર વગેરે આકારની પણ સંકલ્પના આપણે સમજીશું। આ ઉપરાંત દર્શક મિત્રો, આપણા બાળકો ગુલાબી કલર છે, કેસરી કલર છે અને વાદળી કલર છે, આ બધા જ કલર વિશે પણ સમજશે। દર્શક મિત્રો, હવે આપણે એક સુંદર મજાનું બાળગીત જોઈશું। ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખો ઘરનો ચોક, સરસ મજાની બાળગીત છે મિત્રો, બહુ મજા આવશે આપને। નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? હું છું દુર્ગા। નમસ્તે બાળ દોસ્તો, હું છું કિશન। અરે કિશન, હમણાંથી તો તું રમવા નથી આવતો, ક્યાંય બહાર ગામ ગયો હતો? ના દુર્ગા,
હું તો ખૂબ બીમાર થઈ ગયો હતો અને મને તો મચ્છર કરડવાથી તાવ આવ્યો હતો એટલે હું રમવા ના આવી શક્યો. અરે કિશન, તમારા ઘરની આજુબાજુ પાણી બહુ ભરાય છે ને, તારા ઘરે મચ્છર આવતા હશે અને તેના કરડવાથી જ તને તાવ આવ્યો હશે, ખરું ને? હા દુર્ગા, હું દવાખાને ગયો હતો ને ત્યારે ડૉક્ટર પણ મારા પિતાને એ જ કહ્યું હતું. કિશન, આપણા શરીરની આપણા ઘરમાં અને આજુબાજુમાં ચોખ્ખાઈ શા માટે રાખવી જોઈએ તેના વિશે હું તને એક ગીત સંભળાવું છું અને તું પણ મારી સાથે ગાજે, હો ને? હા દુર્ગા, હું પણ ગાઈશ. બાળ દોસ્તો, તમે પણ મારી સાથે ગાજો. ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખું ઘરનો ચોક, ચોખ્ખો ઘરનો ઓટલો, ચોખ્ખા મેડી મોર. ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખો ઘરનો ઓટલો, ચોખ્ખા મેડી મોર. ચોખ્ખા ઘર કપડા થકી માણસ બહુ સોહાય, શરીર ચોખ્ખું રાખીએ રોગ કદી નવ થાય. ચોખ્ખા ઘર કપડા થકી માણસ બહુ સોહાય, શરીર ચોખ્ખું રાખીએ રોગ કદી નવ થાય. નાહે થી તન સાફ રહે, સાચે થી મન સાફ, તન મન જો છે સાફ તો દૂર રહે નિજ પાપ. નાહે થી તન સાફ રહે, સાચે થી મન સાફ, તન મન જો છે સાફ તો દૂર રહે નિજ પાપ. ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખો ઘરનો ઓટલો, ચોખ્ખા મેડી મોર. ચોખ્ખો ઘરનો ઓટલો, ચોખ્ખા મેડી મોર. દર્શક મિત્રો, આપણે સરસ મજાનું બાળગીત નિહાળ્યું અને હવે આપણને ટેલિટોપ પર સરસ મજાની પ્રવૃત્તિ શર્મિષ્ઠાબેન આપણને બતાવશે, જે આપણે સરસ મજાની પ્રવૃત્તિ છે જેને આપણે નિહાળીશું. નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ જોઈએ છે જેમાં આપણે આપ જોઈ રહ્યા છો ટેલિટોપમાં કે એક આકૃતિ છે જુદા જુદા આકારની, જેમાં આપણે જુદા જુદા ટપકા કરી દીધા છે. બાળકને આવી કોઈ પણ આપણે જુદા જુદા આકારની આપણે આકૃતિ દોરી અને આપણે આપી શકીએ છીએ, જે અહીંયા મેં ત્રિકોણ, લંબચોરસ, ગોળ, ચોરસ એવા જુદા જુદા આકારો દ્વારા એક આવી ચિત્ર દોર્યું છે. સૌથી પહેલાં તો આપણે બાળકને આ ચિત્રને એમાં જે ટપકા છે ટપકાને જોડવાનું આપણે કહેવાનું છે. તો બાળક આ બધા ટપકા જોડી અને આ આકૃતિ સરસ મજાની ચિત્ર આખું બનાવશે. આ રીતે બાળકને ટપકા જોડવાનું કહેવાનું છે. આ રીતે બાળક સરસ મજાના ટપકા જોડી અને આકૃતિ બનાવશે. બાળકને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવતી હોય છે. આપ જોઈ રહ્યા છો જુદા જુદા આકારોને ટપકા દ્વારા ટપકા જોડી અને સરસ રીતે આપણે જોડી રહ્યા છીએ. આવી રીતે પૂરું ચિત્ર આ રીતે તૈયાર થશે. બાળક બધા જ ટપકાને જોડી અને બધા જુદા જુદા પ્રકારના આકાર બનાવી દીધા છે બાળકે હવે. તો
તો બાળકને પૂછવાનું છે કે આમાંથી ત્રિકોણ કેટલા છે, તો બાળક ગણશે એક અને બે, તો બે ત્રિકોણ છે. લંબચોરસ કેટલા છે, તો એક બે અને ત્રણ લંબચોરસ છે. હવે આમાંથી ગોળ કેટલા છે ગણતો, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત ગોળ આપેલા છે. ચોરસ કેટલા છે, તો બાળક ગણશે એક અને બે. આવી રીતે જુદા જુદા આકારો દ્વારા આવું ચિત્ર દોરી આપી શકીએ અને બાળકને જુદા જુદા આકારોની ઓળખ પણ થશે, સાથે સાથે બાળક ગણતરી પણ શીખશે. આવી જ રીતે એક બીજું ચિત્ર પણ છે આપણી પાસે, આપ જોઈ રહ્યા છો. તો આ ચિત્રને આવું પણ આપણે દોરી આપી શકીએ છીએ અને એને કહેવાનું છે કે તું આમાં ટપકા જોડી અને સરસ મજાનું ચિત્ર બનાવ. બાળકને ચિત્ર દોરવા અને એમાં રંગ પૂરવા ખૂબ ગમતા હોય છે, આપ એમાં રંગ પણ પૂરાવી શકો છો. આના દ્વારા બાળકને આંખ અને હાથનું જે સંકલન છે એ ખૂબ સરસ રીતે સંકલન થાય છે અને આ એક શાળા તત્પરતાની પ્રવૃત્તિ છે. બાળક હાથમાં પેન છે, ચોક છે, મીણિયા કલર છે, આ બધું પકડતા શીખે છે અને જુદા જુદા આકારોમાં આ રીતે ટપકા જોડી અને આકારો બનાવતા પણ શીખે છે. આ રીતે આપણે પૂરેપૂરું આકૃતિને આપણે બાળકોને આવી રીતે ટપકા જોડાવીશું અને સરસ મજાની આ ચિત્ર આપણે આકૃતિ બનાવડાવીશું. બાળકને ખૂબ મજા આવશે. જુઓ કેટલું સુંદર એક ચિત્ર ઊભું થયું છે, એક કૂતરુંનું, કૂતરાનું. હવે એમાંથી બાળકને પૂછવાનું છે કે આમાં કેટલા ગોળ છે, તું ગણતો, તો બાળક ગણશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત ગોળ છે. હવે ત્રિકોણ કેટલા છે ગણતો, એક બે અને ત્રણ ત્રિકોણ છે. લંબચોરસ કેટલા છે, એક બે અને ત્રણ. ચોરસ કેટલા છે, એક બે અને ત્રણ. આવી રીતે આપણે બાળકને પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. આપણી પાસે કાગળ ન હોય અને આપણી પાસે સ્લેટ છે અથવા તો જમીન ઉપર પણ આ પ્રકારે આપણે ચિત્ર દોરી આપી શકીએ છીએ અને બાળકને એમાં ટપકા જોડવાનું આપણે કહી શકીએ છીએ. આ એક સ્લેટ છે, સ્લેટમાં આવી જ પ્રકારના જુદા જુદા આકારો દ્વારા આપણે બાળકને ચિત્ર દોરી આપવાનું અને ટપકા જોડવાનું આપણે કહી શકીએ છીએ અને કયા આકાર છે અને કેટલા આકાર છે આ ચિત્રમાં એ પણ આપણે બાળકને પૂછી શકીએ છીએ અને એના દ્વારા બાળકને આકારની ઓળખ પણ આપી શકીએ, સાથે સાથે આપણે બાળકને ગણતરી પણ આપણે શીખવી શકીએ છીએ. તો આવી જ રીતે અત્યારે હમણાં આપણે જે ચિત્ર જોયું છે એ જ આપણે સ્લેટમાં પણ આપણે દોરી શકીએ છીએ, આવી રીતે ટપકા જોડાવી શકીએ અને એને કયા આકાર છે એ આકાર પૂછી શકીએ અને એની ઓળખ પણ આપી શકીએ અને ગણતરી પણ આપણે કરાવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપ આપના બાળકોને આ પ્રકારની આકાર ઓળખ અને ગણતરી આ પ્રકારની પ્રવૃત્તિ આપ કરાવી શકો છો અને ખૂબ સરસ રીતે બાળકોને પ્રવૃત્તિમય રાખી શકો છો. નમસ્તે. આપણે જોયું કે આપનું બાળક કેટલી સરસ મજાની આ પ્રવૃત્તિથી પોતાની કામ કરી શકશે. આ પ્રવૃત્તિમાં દર્શક મિત્રો, બાળક લંબચોરસ છે, ચોરસ છે, ત્રિકોણ છે, તે બધા જ પ્રકારના આકારની ઓળખશે અને તેની સાથે સાથે તે ધીમે ધીમે ગણતરી પણ શીખી રહ્યું છે. ધારો કે ટેલિટોપ પર શીખવાડવામાં આવ્યું કે કેટલા ચોરસ છે, તે બાળક ગણે છે એક બે ત્રણ ચાર. દર્શક મિત્રો, આ પ્રમાણે બાળક આકાર અને ગણતરી બંને સાથે સાથે શીખી રહ્યું છે. તો આપનું બાળક આકાર પણ શીખે છે અને ગણતરી પણ શીખે છે. આ મુજબની પ્રવૃત્તિ આપ આપના બાળકને કાગળમાં પણ કરાવી શકો છો. શર્મિષ્ઠાબેન જે પ્રમાણે વાત કરી, કાગળ ના હોય ઘરમાં તો સ્લેટમાં પણ આપ આપના બાળકને આ પ્રકારની પ્રવૃત્તિ કરાવી શકો છો. જમીન પર પણ
આકૃતિ દોરીને આપ આપના બાળકને એ પ્રકારના ઓળખવા માટે, આકાર ઓળખવા માટે કહી શકો છો. આકાર દોરીને ત્યારબાદ ગણતરી પણ આપ એમને બાળકોને કરાવી શકો છો. અને દર્શક મિત્રો, હવે એક સુંદર મજાની વાર્તા ભલી ઉંદરડીની આપની સમક્ષ લઈને આવી રહ્યા છે શર્મિષ્ઠાબેન, જલ્પાબેન અને અર્ચનાબેન. તો આપણે સરસ મજાની વાર્તા નિહાળીશું ભલી ઉંદરડી. હું તો મારા દરમાં એકલી એકલી રહીને કંટાળી ગઈ છું. મને તો હવે બધા દોસ્તો સાથે રમવાનું મન થયું છે. હવે હું બહાર નીકળી અને બધા સાથે રમવા માટે જાઉં. કા 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 કા. અરે કાગડાભાઈ, કેમ છો? કા 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 કા. ઉંદરડીબેન, હું તો મજામાં છું. કાગડાભાઈ, કાગડાભાઈ, તમે મારી સાથે રમો ને. ના રે ના, ખીર પૂરી ખાઉં છું, રમવા ના હું જાઉં છું. કંઈ નહીં, હું હવે રમવા માટે બીજા કોઈ પાસે જાઉં છું. અરે, અહીં તો ખિસકોલીબેન છે. ખિસકોલીબેન, ખિસકોલીબેન, તમે મારી સાથે રમો ને. ના રે ના, તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, તારી સાથે કોણ રમે? કંઈ નહીં, હું આગળ જાઉં તો મને રમવા માટે બીજું કોઈ મળી જશે. હા, અરે અહીં તો સસલાભાઈ છે. સસલાભાઈ, સસલાભાઈ, મારી સાથે રમશો ને? ના રે બેન ના, તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, તારી સાથે કોણ રમે? મારી સાથે કોઈ રમતું નથી, હું શું કરું? મારે તો રમવું છે, હું બીજા દોસ્ત શોધું. ચાલો આગળ જાઉં. અરે વાહ, અહીં તો સરસ મજાનો નદી કિનારો છે. અહીં મને રમવા માટે કોઈ ચોક્કસ એક મિત્ર તો મળી જશે. ડ્રાઉં 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 ડ્રાઉં. અરે દેડકાભાઈ, દેડકાભાઈ, ચાલો તમે મારી સાથે રમશો ને. ડ્રાઉં ડ્રાઉં. તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, તું તો ઝઘડા કરે, તું તો કજિયા કરે, તારી જોડે કોણ રમે? મારી સાથે તો કોઈ રમતું નથી, હજી આગળ જાઉં તો મને રમવા માટે કોઈ મળશે. બહુ 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 બહુ. કૂતરાભાઈ, કૂતરાભાઈ, ચાલો મારી સાથે રમો ને. બહુ બહુ. ના રે ના, તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, તારી સાથે કોણ રમે? હું તો ચાલી ચાલીને કેટલે દૂર આવી ગઈ. બધા દોસ્તોની સાથે રમવા માટે મારી સાથે તો કોઈ રમતું નથી. મને તો થાક લાગ્યો છે. હું અહીં ઝાડના છાંયડામાં બેસું. કોઈ મારી સાથે રમતું નથી. ઉંદરડી રે ઉંદરડી, બેઠા સાને વનની વાટે, આમ રડું છું સાને માટે. અરે પોપટભાઈ, મારી સાથે કોઈ જ રમતું નથી. આજે તો હું કાગડાભાઈ, ખિસકોલી બેન, સસલાભાઈ, દેડકાભાઈ, કૂતરાભાઈ બધા પાસે ફરી ફરીને આવી, પણ મારી સાથે કોઈ જ રમતું નથી. બધાએ મને એવું કહ્યું કે તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, એટલે અમે તારી સાથે નહીં રમીએ. મને તો બહુ જ દુઃખ થયું અને રડવા આવી ગયું.
ઉંદરડી, બધાની વાત સાચી જ છે. જો તું નાહી ધોઈને ચોખ્ખી રહે, સરસ વાળ ઓળે, નખ કાપેલા રાખે, કોઈની સાથે ઝઘડા ના કરે અને બધાની સાથે હળીમળીને રહે તો બધા તારી સાથે રમે. પોપટભાઈ, તમારી અને બીજા બધાની વાત તો સાચી જ છે. હવે આજે તો હું ઘેર જાઉં છું અને કાલે સવારે સરસ નાહી ધોઈ તૈયાર થઈને રમવા આવીશ. આવજો પોપટભાઈ, આવજો. આવજો ઉંદરડી બેન, આવજો. અરે, કેટલી સુંદર સવાર છે. આજે તો પોપટભાઈએ કહ્યું તેમ સરસ તૈયાર થઈને રમવા જાઉં. અરે, આવો આવો ઉંદરડી બેન, આજે તો તમે બહુ સરસ તૈયાર થયા છો અને તમારી બધી જ ખરાબ આદતો છોડી દીધી લાગે છે. ચાલો ઉંદરડી બેન, આપણે બધા સાથે રમીએ. તમે બધાએ મને બોલાવી ને મને તો ખૂબ આનંદ થયો. ચાલો આપણે બધા સાથે રમીએ. બધાની સાથે રમવાની કેટલી મજા આવી. આજે તો મજા પડી ભાઈ, મજા પડી, મજા પડી ભાઈ, મજા પડી. હવે હું કદી ના રીસાવ, સાબુ લઈને હું રોજ નાવ, ઝઘડો હું ના કરું કાંઈ, વાત વાતમાં પડો ના રોય. ભલાઈ ના હું કરું કામ, ભલી ઉંદરડી મારું નામ, ભલી ઉંદરડી મારું નામ. આવજો આવજો બાળ દોસ્તો, આવજો. દર્શક મિત્રો, મજા આવીને પપેટ દ્વારા આપણે ભલી ઉંદરડીની વાર્તા નિહાળી. ઉંદરડી કેટલી ગંદી રહેતી હતી મિત્રો, જોયું ને? લોકો એને કહેતા હતા, તું તો ગંદી છું, તું તો ગોબરી છું, તું વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, તારી સાથે કોણ રમે? અને મિત્રો, એ ઉંદરડી બેન તો કેટલા સરસ મજાના જ્યારે તૈયાર થઈને આવ્યા, સરસ મજાના નખ કાપીને, વાળ ઓળીને, નાહી ધોઈને આવ્યા, ત્યારે બધા જ એમની સાથે રમવા લાગ્યા. દર્શક મિત્રો, આપણે બાળકોને સમજાવીશું કે જ્યારે આપણે આંગણવાડીમાં જઈએ છીએ ત્યારે સુંદર મજાના નાહી ધોઈ, નખ કાપી અને વાળ ઓળીને આંગણવાડીમાં જઈશું, બહુ મજા આવશે. મજા આવીને દર્શક મિત્રો, અને હવે સમય છે આપણે જે ફિલ્ડમાંથી ફોટોગ્રાફ્સ અને વિડીયો આપની સમક્ષ આવી રહ્યા છે તે આપને બતાવવાનો. નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, અમે જે અહીંયા આપને ગીત ગયા એપિસોડમાં બતાવ્યું હતું તે મુજબનું ગીત વાલીએ પોતાના બાળકને ખૂબ સરસ રીતે કરાવ્યું છે. નડિયાદ જિલ્લામાંથી એક નાની સરખી બાળકી, એ મહાત્મા જે ગાંધી છે, રાષ્ટ્રપિતા છે ગાંધીજી, એ સુંદર મજાનું ગીતનું સુંદર મજાનો એણે એક્ટિંગ પણ કરી છે, જે વિડીયો આપણે નિહાળીશું. દર્શક મિત્રો, ખૂબ સુંદર વિડીયો આપે નિહાળ્યો અને નડિયાદની એ નાની બાળકી ખૂબ સરસ રીતે કહે છે મહાત્મા છે ગાંધીજી, રાષ્ટ્રપિતા છે ગાંધીજી. દર્શક મિત્રો, અને હવે આવ્યો જ એક સુંદર મજાનો વિડીયો અમારી પાસે આવ્યો છે ગીર સોમનાથમાંથી, નાની મારી આંખ, જે આપણે નિહાળીશું. જોઈ રહ્યા છો બાળક કેટલી સરસ મજાની પ્રવૃત્તિ કરે છે. સારું એ તો કેવી અજાબ.
દર્શક મિત્રો, આપે જોયું ને કે છેલ્લે તો બાળક કેટલો આનંદમાં આવી જાય છે અને ગીતો ગાય છે. ખૂબ સરસ વિડીયો આપે નિહાળ્યો. મિત્રો, હું વાલીઓને પણ ખૂબ જ અભિનંદન આપું છું કે તેઓ પોતાના બાળકને આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ કરાવે છે અને અમને મોકલે છે. દર્શક મિત્રો, હવે દ્વારકામાંથી એક સુંદર મજાની બાળકે અભિનય કર્યો છે કે દીકરીને ઘેર જવા દે, જે આપણે નિહાળીશું. દીકરીને ઘેર જવા દે. જંગલ હતું ને, તેમાં સિંહભાઈ હતા ને. સિંહભાઈ ડોસીમાં કે ખોઈ જોઈશ, તો ડોસીમાં કે મને દીકરીને ઘરે જવા દે, તાજી માજી થવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાઈ જજે. હવે ને ઈ ડોસીમાં તો ગયા, ભાઈ પાછું એક જંગલ ને માં હતા ને વાઘભાઈ ને. પછી હે ને વાઘભાઈ કે હું ખાઈ જઈશ, તો ડોસીમાં કે તાર મને હે ને દીકરીને ઘરે જવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાઈ જશે. ડોસીમાં ગયા, દીકરીને ઘરે પહોંચી ગયા ને, પછી દસ દિવસ રોકાઈ પછી હે ને દીકરીને કીધું મને અવળું ભંગાચ્યું બનાવી. દીકરી અવળું ભંગાચ્યું બનાવી દીધું, દસીમાં એમાં બેસી ને ચાલ અને ચાલવા. ને પછી એને સિંહભાઈ વાઘભાઈ વાઘ જોતા હતા ને, કે હે ને હજી ડોસી ના આવી, કે ડોસીમાં તો હે ને અંદરથી બોલે કિસકી ડોસી કિસકા કામ, ચાલો ભોટિયા આપણે ગામ. તો મોડી પાસે એક સિંહભાઈ હતા ને, સિંહભાઈ બાઈક જોતા હતા. સિંહભાઈ કે હજી ડોસી ના આવી, પછી એને ભંભોટિયા માંથી ડોસી બોલી કિસકી ડોસી કિસકા કામ, ચલો ભંભોટિયા આપણે ગામ. તો અને પછી ડોસી માં ઘરે પહોંચી ગયા, પછી હે ને ખાઈ પીને સૂઈ ગઈ, ખાઈ પીને સૂઈ ગયા. ખૂબ સરસ વાર્તા યુગભાઈએ આપણને કરી, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે. દર્શક મિત્રો, અને હવે બનાસકાંઠાના જેપાલે પાંદડા દ્વારા નાના મોટાનું વર્ગીકરણ કર્યું છે, જે આપ નિહાળીશું. પેટર્ન પ્રમાણે અલગ ગોઠવો, પેલા બધાથી નાના પાંદડા લે, મૂક ત્યાં નાના પાંદડા, હવે એનાથી મોટા. વળી નાના પાંદડા, નાના પાંદડા લે, વળી નાના પાંદડા લે, હવે એનાથી થોડા મોટા,
દર્શક મિત્રો, વાલીને પણ અભિનંદન આપવા પાત્ર છે કે તે પોતાના બાળકને આવી સરસ પ્રવૃત્તિ કરાવે છે. મજા આવીને દર્શક મિત્રો, અને હવે પાટણમાં એક રુદ્ર નામનું બાળક છે જેણે ખૂબ જ સરસ મજાની જે કોકડી હોય છે ને, કોકડી એમાંથી એણે ગણતરી કરાવે છે, જે આપ નિહાળીશું. દર્શક મિત્રો, આપે નિહાળ્યું કે બાળક કેટલું સરસ મજાનું પોતાના અંદાજમાં બેઠું બેઠું સૂતા સૂતા સરસ મજાની કોકડીની ગણતરી કરાવી રહ્યું છે. અને હવે મિત્રો, જે ફિલ્ડમાંથી ફોટોગ્રાફ્સ અમારી સમક્ષ આવી રહ્યા છે, જે મેં આપને બતાવીએ છીએ. કાવ્યા હેમંતભાઈ પટેલ ઇન્ટાળવા ગામના છે, અડદા સેજાના, નવસારી જિલ્લાના, જે સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આકાર પ્રમાણે દર્શક મિત્રો પ્રવૃત્તિ કરી રહ્યા છે. ગોળ આકાર છે, ત્રિકોણ આકાર છે અને લંબચોરસ આકાર છે. આ મુજબ એ દીકરી સરસ મજાની એક પ્રવૃત્તિ કરી રહી છે. ત્યારબાદ વિધિ સુધીરભાઈ રાઠોડ વાંજગામના, 84 તાલુકાના, સુરત જિલ્લાના છે. દર્શક મિત્રો, આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ નાનકડી બાળકી એક કલરમાંથી છાપ પાડી રહી છે, અંગૂઠાની છાપ પાડી રહી છે. સરસ મજાની પ્રવૃત્તિ તે કરી રહી છે. માનવીબેન વિજયભાઈ બોરબાઠા ગામના છે, ભરૂચ જિલ્લાના. દર્શક મિત્રો, આપ અહીંયા જોઈ રહ્યા છો કે સ્ટારનો આકાર છે, ગોળ આકાર છે, તે આકારને ટપકાને જોડીને એણે સરસ મજાની આકારની પ્રવૃત્તિ એણે બનાવી છે. દર્શક મિત્રો, ધ્રુમિલભાઈ છે જે ગણપતપુરાના છે, વડોદરા જિલ્લાના. આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ બાળકે જે નાના નાના પથ્થર હોય છે ને, એ પથ્થર ગોઠવે છે. સૌ પ્રથમ તો એણે આકાર બનાવ્યા છે, ત્રિકોણ, ગોળ અને લંબચોરસ, અને એ આકારમાં સરસ મજાના પથ્થર ગોઠવી રહ્યું છે. દર્શક મિત્રો, આપ આપના બાળકોને આ પ્રકારની પ્રવૃત્તિ ઘરે પણ કરાવી શકો છો. લક્ષ્મીબેન સુરેશભાઈ કનોજિયા પલસાણા તાલુકાના છે. દર્શક મિત્રો, આ પોતાના બાળકને આકાર, ત્રિકોણ આકાર બાળક દોરી રહ્યું છે. ખૂબ જ સરસ આકાર એણે દોર્યો છે. વૈદેહી રાજેશભાઈ પટેલ સુરત જિલ્લાના છે, માંગરોલ તાલુકાના. દર્શક મિત્રો, આ નાનકડી બાળકી એ આકાર દોરી રહી છે, સ્ટાર ટપકા જોડીને પ્રવૃત્તિ કરી રહી છે. દર્શક મિત્રો, શ્રેયા પિયુષભાઈ પટેલ નવસારી જિલ્લાના છે, જેઓ ત્રિકોણ, ચોરસ, આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે એણે સરસ મજાનું ગોળ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, કેવી સુંદર મજાની આકૃતિ એણે ટપકા જોડીને બનાવી છે. દર્શક મિત્રો, પંચોલી રુદ્રાબેન રૂપેશભાઈ, ખૂબ સરસ મજાની આ પ્રવૃત્તિ છે મિત્રો. આ બાળકીએ તો પહેલાં આકાર બનાવ્યા છે અને પછી ઘરમાં જે સામાન પડ્યો છે આપણા ઘરમાં, નાની નાની ડીશો, એ આકારમાં ગોઠવી રહી છે, જે આપ જોઈ રહ્યા છો. પ્રજાપતિ ચારુલબેન ભાવેશભાઈ અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આ બાળકી કલર લઈને સરસ મજાના ભીંડાથી ટપકા કામ કરી રહી છે, છાપકામ કરી રહી છે. ખૂબ સરસ લાગે છે આ પ્રવૃત્તિ. દર્શક મિત્રો, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી, વરસોડા સીજામાંથી, વણઝારા પ્રિયા સુરેશભાઈ, આ બાળકી સરસ મજાના આકારમાં પેપરના ટુકડા ફાડીને પછી એને લગાવી રહી છે. ખૂબ સરસ પ્રવૃત્તિ કરે છે. વાલીને પણ હું અભિનંદન આપું છું કે વાલીઓ પોતાના બાળકને આવી પ્રવૃત્તિઓ કરાવે છે. આ કયો આકાર કહેવાય? લંબચોરસ. પછી આ ખબર તો બોલ, બસ હવે વાનમાંથી આખા ગોળ આમ વીંટા કર, આમ વીંટા વીંટા કરતી આનામાંથી આમ જઈને આમ ચોરસ ચોરસ બધા મીઠા કટિયા આમ આમ કરાયા આમ કરા લીટો કના લીટા લીટા કના લીટા લીટા આખા હા એ જીવ આકાર કહેવાય ચોરસ. યા શું કહેવાય? હા ગોળ. પછી આને કયો આકાર કહેવાય? ત્રિકોણ. ત્રિકોણ. અપર તો બોલ, ત્રિકોણ. હા
પછી આને કયો આકાર કહેવાય? હે, લંબચોરસ. શું કહેવાય? જગા ના રે પેલા, આજ બધા અમને કોઠા થયા. જલ્દી જલ્દી કૂટા. બોલો, આને શું કહેવાય? અપડતો બોલ. આને શું કહેવાય? બે નામ જો, મારા અહીંયા જો અહીંયા. અને શું કહેવાય? ચોરસ. શું કહેવાય? હા. અને શું કહેવાય? હા. અને શું કહેવાય? લંબચોરસ. હા. અને શું કહેવાય? ખબર તો બોલ. હા. મારું નામ દિયા છે, મારું મમ્મી નામ નેનાબેન છે, મારા પપ્પાનું નામ દિનેશભાઈ છે. તમારું ગામ કયું છે? કલ્યાણપર. સરસ. ગણતરી કરો, ચાલુ કર. એક, બે, ત્રણ, ચાર, પાંચ. સરસ. હવે બે ની જોડી બનાવો. ચલો, એક, બે, એક, પછી બે, હવે ત્રણ. બે બે ની કેટલી જોડી થઈ? ગણો, કેટલી થઈ ગણ? નીચે ગણ મણકા. એક, બે, ત્રણ. હવે ત્રણ ની જોડી બનાવો. ચલો, બસ બસ. ચલો, મૂકો હેડો. ત્રણ ત્રણ ની બનાય. ચલો, ત્રણ, એક, બે, ત્રણ, પછી એક, બે, ત્રણ. ચાલ ગણ હેડો. ગણો, એક, બે, ત્રણ. એક, બે, ત્રણ. કેટલી જોડ થઈ? બે. બે. હવે ચાર ની જોડ બનાવો. ચાલ, ચાર ની જોડ બનાય. એક, બે, ત્રણ, ચાર. કેટલી જોડ થઈ? ચાર. ચાર ની એક જોર. ચલો, હવે પાંચ ની એક જોર બનાય. એક, બે, ત્રણ, ચાર, પાંચ. સરસ. આકાર બનાવો. ટપકા જોડી ને ચોરસ નો આકાર બનાવો. અહિયાંથી બનાવો.
અને કયો આકાર કહેવાય ચોરસ ચોરસ આકાર હવે લંબ ચોરસ આકાર બનાવો અને કયો આકાર કહેવાય લંબ ચોરસ આકાર ગોળ ગોળ નો બનાવો ગોળ આકાર બનાવો ટપકા જોડો કયો આકાર કહેવાય ગોળ આકાર આ કયો આકાર છે ત્રિકોણ ત્રિકોણ આકાર ને આ ચોરસ ચોરસ ને આ લંબ ચોરસ લંબ ચોરસ ને આ ગોળ આકાર નીચે કરે આ બધી હજી કરજે બધું નીચે લાઈ દીધી હતી પીંડા દીધી પીંડા લીટી થોડી પૂરું કરી દે નહીં પીંડા લીટી લઈ લે કંકુ વાળું બોલામ કરે મોટું દીધી લઈ લે અને દર્શક મિત્રો હવે સમય છે આજની ક્વિઝનું આપે આ પ્રોગ્રામ શરૂઆતથી અંત સુધી નિહાળ્યો છે તો આજના જ પ્રોગ્રામના અનુસંધાનનો આજનો પ્રશ્ન આપની સ્ક્રીન પર આ મુજબ છે આજની કઈ પ્રવૃત્તિમાં ઘર અને આસપાસની સ્વચ્છતા વિશે વાત કરવામાં આવી છે વિકલ્પ એક બાળગીત ચોખ્ખું ઘરનું આંગણું વિકલ્પ બે ગણતરીની પ્રવૃત્તિ વિકલ્પ ત્રણ વાર્તા ભલે ઉંદરડી દર્શક મિત્રો આપના જવાબ માટે
આપનું નામ, આપના ગામનું નામ, આપના તાલુકાનું નામ, આપના જિલ્લાનું નામ અને આપના જવાબનો વિકલ્પ. ઉદાહરણ પ્રમાણે આપ આ પ્રમાણે મોકલશો. જવાબ આપવાનો નંબર છે 63-599-23-492. દર્શક મિત્રો, આ જવાબ આપ આવતીકાલે સાંજે 3:30 સુધીમાં મોકલી આપશો. અને મિત્રો, હવે સમય છે ગત અઠવાડિયાના ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. હું સીડીપીઓ રાજેશ્વરીબેનને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ગત અઠવાડિયાના વિજેતા જાહેર કરશે. રાજેશ્વરીબેન નમસ્કાર. ગત વિજેતા જે છે 10, એના નામ આપની સ્ક્રીન પર મૂકું છું. પરમાર વિનિશાબેન, ગાંધીનગર જિલ્લો, તાલુકો ગાંધીનગર. સુશીલાબેન ટંડેલ, જિલ્લો વલસાડ, તાલુકો પારડી. સ્નેહાબેન, જિલ્લો નર્મદા, તાલુકો ડેડિયાપાડા. મકવાણા આશાબેન, જિલ્લો સાબરકાંઠા, તાલુકો તલોદ. રાઠોડ કાંતાબેન, જિલ્લો પોરબંદર, તાલુકો રાણાવાવ. શીતલબેન, જિલ્લો આણંદ, તાલુકો ખંભાત. ગોરતેલા દેવરતી, જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી. પર્વ ચૌહાણ, જિલ્લો કચ્છ, તાલુકો ગાંધીધામ. દર્શભાઈ, જામનગર જિલ્લો, જામનગર તાલુકો. નવ્યા ઠાકર, જિલ્લો બનાસકાંઠા, તાલુકો પાલનપુર. દર્શક મિત્રો, આપે ગત અઠવાડિયાના વિજેતા પણ જોયા છે. દર્શક મિત્રો, અને હવે આપણે પ્રોગ્રામના અંત તરફ આગળ વધીશું. દર્શક મિત્રો, આપ અમારો આ પ્રોગ્રામ જુઓ છો, પ્રોગ્રામના અનુસંધાનના પ્રશ્નોનો જવાબ પણ આપણને મોકલાવો છો, તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ પ્રથમ તો હું વાલીઓનો પણ ખૂબ આભાર માનું છું હૃદયપૂર્વક કે તેઓ બાળકોને અહીંયા પ્રોગ્રામમાં બતાવવામાં આવતા પ્રોગ્રામના અનુસંધાનમાં પ્રવૃત્તિઓ કરે છે, પોતાના બાળકો પાસે કરાવે છે અને એના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ અમને મોકલે છે. હું ફરી આપને કહું છું કે સમયના અભાવે અમે બધા જ વિડીયો અને ફોટોગ્રાફ આપને બતાવી શકતા નથી, તે બદલ અમે દિલગીર છીએ. પણ હું આપ સૌનો, મહિલા અને બાળ વિકાસ સમગ્ર પરિવાર તરફથી, વાલીઓનો અને બાળકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. દર્શક મિત્રો, આપ આ પ્રોગ્રામ ખૂબ સરસ રીતે નિહાળી રહ્યા છો, ખૂબ સરસ રીતે ક્વિઝના પ્રશ્નોનો જવાબ પણ આપી રહ્યા છો, પ્રવૃત્તિઓ પણ કરાવી રહ્યા છો, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.